आज आप गुजराती विषय में पुनरावर्तन बे विषय भणीए। पुनरावर्तन बे में प्रश्न नंबर एक छे, नीचेना दरेक प्रश्नों उत्तर एक एक वाक्य में लखो। पहलो प्रश्न छे, गळे पड़वानी टेव कई बीमारी ने वधारे होय छे? तो शरदी। बाळको अहींया मैं टूंक में प्रश्न जवाब लख्या छे, तमारे तमारी नोट में पूरा वाक्य में लखवाना छे। तो केवी रीते लखवाना? के गळे पड़वानी टेव शरदी नी बीमारी ने वधारे होय छे। बे, नर्मदा नो शो अर्थ थाय छे? नर्मदा नो अर्थ आनंद आपनारी थाय छे। त्रण, राधिका कोनी पासे शू मांगे छे? राधिका काना पासे पोतानु खोवायेलू मोती मांगे छे। प्रश्न नंबर बे, नर्मदा नदी विशे पांच वाक्यो लखो। बाळको आपणे आगळ पाठ छ मां भणी गया छे नर्मदा विशे, बराबर? तेमांथी शोधीने तमारी नौ पांच वाक्यो तमारी नोटमां लखवाना छे। प्रश्न नंबर त्रण, नीचेना शब्दोना समानार्थी शब्दो आपो। पहलो छे खबर, खबर एटले के समाचार, जाण। नंबर बे, तस्दी, तस्दी एटले तकलीफ। त्रण, शीला, शीला एटले पत्थर, पाणो। चार, किनारो, किनारो एटले कांठो, आरो, तट। नंबर पांच, लाभ, लाभ एटले फायदो। छ, पर्वत, पर्वत एटले डूंगर, पहाड़ वगैरे, बराबर? हवे आप आगळ जोईए प्रश्न नंबर चार, कौंसमांथी योग्य शब्द पसंद करीने लखो। अहींया खाली जगह आपेली छे अने बाजूमां कौंस छे, कौंसमांथी तमारे जे साचो शब्द छे ए शोधीने खाली जग्यामां लखवानो छे। पहेलुं छे, खाली जग्याना रंगोमां तू रमी रह्यो रडિયાર। तो बाळको अहींया बे शब्दो आपेला छे, मेघधनुष अने मेधधनुष। तो पहेलो आवशे मेघधनुष, जे मैं लीटी मारेली छे ए शब्द तमारे अहीं खाली जग्यामां लखवानो छे। बीजो, खाली जग्या नगरीमां एक मोची रहेतो हतो, तो काशी बीजा नंबरनुं। त्रण, लावने जरा मोचीने त्यां खाली जग्या मारूं, तो आटो पहेलो। चार, मारे सज्जनने अमुक कामने अंगे खाली जग्या जवानुं हतुं, તો મળવા અને મળવા, તો શું આવે? મળવા। પ્રશ્ન નંબર પાંચ, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને લખો। પહેલી ખાલી જગ્યા છે, રસ્તા વચ્ચે ખાલી જગ્યા પડ્યો હતો। કૌંસમાં બે શબ્દો આપેલા છે, પથ્થર અને પથ્થર। એકને પને ત જોડેલો છે, પછી થર લખેલું છે, અને પને થ અડધો અને થ આખો જોડીને ર, એટલે કે બીજા નંબરનું આવશે પથ્થર। સવારે મેં ખાલી જગ્યા કર્યો હતો, તો નાસ્તો અને નાસ હતો, તો પહેલું આવશે ના અને સ અડધો વાળો નાસ્તો। મારો જીવ ખાલી જગ્યા થઈ ગયો, તો બીજા નંબરનું અધર। સૂર્ય ઉર્જાનો અખૂટ ખાલી જગ્યા છે, તો શું છે? સ્ત્રોત, પહેલા નંબરનું। બાળકો અકૌંસમાં જે શબ્દો નીચે મેં લીટી કરી છે તે તમારે ખાલી જગ્યાની અંદર લખવાની છે। પ્રશ્ન નંબર છ, નીચેના વાક્યોમાં સંજ્ઞા નીચે લીટી દોરો। પહેલું છે, મારે એક જાણીતા સજ્જનને મળવા જવાનું થયું, તો શેના નીચે લીટી મારેલી છે? સજ્જન। બે, ગુજરાતની પૂર્વે મધ્યપ્રદેશ રાજ્ય આવેલું છે, તો મધ્ય પ્રદેશ। ત્રણ, નર્મદા બેટમાં કબીરવડ આવેલો છે, તો કબીરવડ। પ્રશ્ન નંબર સાત, નીચે આપેલા રૂઢિપ્રયોગનો અર્થ લખી વાક્ય પ્રયોગ કરો। અહીંયા પહેલું છે કિંમત કરવી, તો એનો જવાબ થશે કદર કરવી। એનું વાક્ય લખીએ આપણે, મોચીએ આ વખતે સાધુની કિંમત કરી। નંબર બે, નિશાસો નાખવો, તો એનો જવાબ થશે આ નાખવી। વાક્ય, મોચી નિશાસો નાખી બબડ્યો। ત્રણ, ઉર તણાવું, તો
દિલ ખેંચાવું એનું વાક્ય છે કાનાની વાસેના સુરથી ગોપીઓના ઉર તણાયા. ચાર સ્વપ્ન ફળવું ઈચ્છા પૂરી થવી. વાક્ય મારો પ્રથમ નંબર આવવાથી મારા પપ્પાની ઈચ્છા પૂરી થઈ. હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર 8. નીચેના દરેક વિરામ ચિહ્નોનો ઉપયોગ થતો હોય તેવા બબ્બે વાક્યો લખો. પહેલું છે પૂર્ણવિરામ, અલ્પવિરામ, પ્રશ્ન ચિહ્ન અને ઉદ્ગાર ચિહ્ન. બરાબર, હવે તમારે શું કરવાનું છે, આગળ આપણે ભણી ગયા છે બધા પૂર્ણવિરામ, અલ્પવિરામ, પ્રશ્ન ચિહ્ન અને ઉદ્ગાર ચિહ્ન બધા જ વિશે સમજ પ્રાપ્ત કરી છે. તમારે તેમાંથી શોધી અને તમારી જાતે બબ્બે બબ્બે વાક્યો લખવાના છે. પ્રશ્ન નંબર 9. નીચે આપેલા શબ્દોને શબ્દકોષના ક્રમમાં લખો. અહીંયા આપેલા છે ત્રાળ, ત્રીજું, ત્રેવડ, ત્રાંસુ અને ત્રિકોણ. હવે આપણે શબ્દકોષના ક્રમમાં ગોઠવીએ તો પહેલું આવશે ત્રાળ, ત્રાંસુ, ત્રિકોણ, ત્રીજું અને ત્રેવડ. બાળકો, અહીં આપણે આપણું પુનરાવર્તન 2 સમાપ્ત કર્યું. તમે તમારી નોટમાં અને પુસ્તકમાં બંનેમાં સારા અક્ષરે પુનરાવર્તન 2 લખવાનું છે.